श्री स्वामीनारायण भगवान नी जय, प्रमुख स्वामी महाराज नी जय, महंत स्वामी महाराज नी जय, प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सव नी जय। आजे आपणा सनातन धर्म माटे अति भव्य अति दिव्य अति भक्तिभाव भर्यो दिवस छे। दिवाळीनो त्यौहार पूर्ण थयो अने आजथी नवू वर्ष कार्तिक सुद पड़वो એટલે અન્નકૂટનો દિવસ શરૂ થયો। અત્યારે આપ જોઈ રહ્યા છો કે અહીંયા BAPS સ્વામિનારાયણ મંદિર અટલાદરામાં લગભગ 700થી પણ વધારે શાકાહારી વાનગીઓ એટલે કે મહાભોગ ભગવાનને ધરાવાયો છે। આપણી એક પરંપરા છે, ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા એમણે ગોવર્ધનની પૂજા કરેલી, એ ગોવર્ધનની પૂજા પણ આપણે જોઈ, સાથે સાથે ભગવાન શ્રી કૃષ્ણએ ત્યાં તમામ પોતાના સાથીઓને કહેલું કે ઘરેથી તમે થાળ લઈને આવો, આપણે ગોવર્ધન પૂજા કરીને ભગવાનને થાળ જમાડીએ। એ દરેક એમના સાથીઓ એ થાળ ધરાવવા માટે ઘરેથી લાવ્યા હતા ભગવાન શ્રી કૃષ્ણ ભગવાનની આજ્ઞા પ્રમાણે। તે દિવસથી આ અન્નકૂટ ઉત્સવ એ આપણી પરંપરામાં છે, એટલે હજારો વર્ષ થયા આ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે। ભગવાન શ્રી કૃષ્ણે તૈયાર શરૂ કરેલો, વૈષ્ણવ પરંપરામાં બધે જ છે। ભગવાન સ્વામિનારાયણે પોતે પણ આ પરંપરા ચાલુ રાખી છે। પોતે જ્યારે માંગરોળ પધાર્યા ત્યારે ત્યાં એમના ગુરુ રામાનંદ સ્વામીના સાનિધ્યમાં એમણે પણ અન્નકૂટ ઉત્સવ કરેલો, એટલે આજે BAPS સ્વામિનારાયણ સંસ્થાના દેશ પરદેશના 1300થી પણ વધારે એ મંદિરોમાં અન્નકૂટ ઉત્સવ છે, ખૂબ ભક્તિભાવપૂર્વક બનાવ્યું છે। પણ આમાંથી એક પણ કળ બગડવાનો નથી। આજે અહીં અટલાદરા મંદિરે લગભગ 50,000થી વધારે ભક્તો દર્શનાર્થે આવશે, તમામને પ્રસાદ પ્રાપ્ત થશે, એટલે કોઈ પણ જાતનો આનો બગાડ નહીં થાય। સાથે સાથે આજે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અમારા ગુરુહરી એ ગોંડલમાં અક્ષરદેરીમાં અન્નકૂટ ઉત્સવ ઉજવી રહ્યા છે। એમનો સંદેશો અન્નકૂટ ઉત્સવ નિમિત્તે એ છે કે દરેક પરિવારમાં ભક્તિભાવ એટલે કે દરેક સભ્યને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ દ્રઢ થવા જોઈએ, અને પરિવારમાં સંવાદિતતા સુખ શાંતિ જળવાઈ રહે એવી આજે બધાએ પ્રાર્થના કરવી જોઈએ। સાથે સાથે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ એ પણ કીધું છે કે આપણે સમાજ અને રાષ્ટ્ર માટે કંઈક પણ સકારાત્મક નાનું પણ કાર્ય કરી શકીએ તો એ દરેક નાગરિકની ફરજમાં આવે છે। આવો સુંદર સંદેશો આજે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે પાઠવ્યો છે, એ આપ સૌના માધ્યમથી આજે લાખો લોકો સુધી પહોંચશે, એટલે આપ સૌ મીડિયા કર્મીઓનો પણ અમે ખૂબ આભાર માનીએ છીએ કે આવી એક સાચી અને સારી વાત તમે લાખો ઘરો સુધી પહોંચાડો છો। અને છેલ્લે આપ સૌના માધ્યમથી આપના પ્રેક્ષકોને અમે નિમંત્રણ પણ આપીએ છીએ કે બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજનો જન્મ શતાબ્દી મહોત્સવ એ ખૂબ ભવ્યતાથી આ વર્ષે 15 ડિસેમ્બર 2022થી 15 જાન્યુઆરી 2023 સુધી અમદાવાદમાં SP રિંગ રોડ ઉપર 600 એકરની સાંસ્કૃતિક નગરી ઉપર એ ઉજવાશે। પ્રદર્શનો છે, કોન્ફરન્સીસ છે, ગ્લો ગાર્ડન્સ છે, ફોક ડાન્સીસ છે, આ તમામ છે, બાલનગરી છે। તો આપ સર્વે સપરિવાર ચોક્કસ પધારજો એવી આપના માધ્યમથી અમે સૌને નિમંત્રણ આપીએ છીએ। આપ સૌનો પણ ખૂબ આભાર, સૌને જય સ્વામિનારાયણ, સૌને નૂતન વર્ષના ખૂબ ખૂબ અભિનંદન। સબ કહેતે હૈ ફૂલો સી મહેક ઓર દૂધ સી સફેદી આજકલ મિલતી હી કહાં હૈ, પર મેરા વિશ્વાસ હૈ વિતરણ ડિટર્જન્ટ પાઉડર જો કપડો કો દે દૂધ સી સફેદી ઓર ફૂલો સી મહેક ઓર જિદ્દી સે જિદ્દી દાગ કો કર દે દાદા બાય બાય। આપ ભી અપનાએ વિતરણ ડિટર્જન્ટ કેક ઓર પાઉડર।